એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં ગૌરવભેર ઉજવાયું હતું. વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતાનગર ખાતે પર્વની ઉજવણી મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાયું. મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી ઉપસ્થિત પ્રવાસીઓને સંબોધન કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પટાંગણમાં સવારે 9:30 કલાકે ધ્વજવંદન કર્યા બાદ ઉદિત અગ્રવાલે પરેડ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટી પડ્યા હતા, પર્વમાં જોડાયા હતા. જ્યારે જિલ્લા કક્ષાનું ધ્વજવંદન ભારતના 75મા પ્રજાસત્તાક પર્વની નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી સાગબારા ખાતે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. પ્રભારીએ મંત્રી રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. સાગબારા ખાતે આવેલી નવરચના માધ્યમિક શાળાના પટાંગણમાં યોજાયેલ કાર્યક્રમ વેળા જિલ્લાની વિવિધ સુરક્ષા પાંખોના જવાનો દ્વારા પરેડની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા હતા. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા યોજનાકીય માહિતી આપતા ટેબલો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા, જે લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉપરાંત વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર કર્મયોગીનું પ્રભારી મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વિભાગના વિવિધ 6 પ્લાટૂન શિસ્તબદ્ધ પરેડ થકી સેવા સુરક્ષાની ઝાંખી કરાવી જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા 13 જેટલા ટેબલોનું પણ નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વેમેડ સ્કૂલ પાટ નવરચના હાઈસ્કૂલ સાગવારા સેલંબા હાઈસ્કૂલ સેલંબાના વિદ્યાર્થીઓએ દેશભક્તિનો ભાવ જગાવતી કૃતિઓ રજૂ કરી અનોખું આકર્ષણ જમાવ્યું. પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉત્તર પ્રદર્શન કરનાર ટીમને મહાનુભાવોના હસ્તે પત્રો આપી સન્માનિત કરાયા હતા. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા.